नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण छनी अंदर विषय गणित में चैप्टर नंबर 10 मापन नी अंदर स्वाध्याय 10.1 नो एक्जाम्पल नंबर 1 शीखीशू। एक्जाम्पल 1 में नीचेनी दरेक आकृति की परिमिति शोधो। हवे दरेक आकृति की परिमिति शोधवी हो तो शू थाय, एनी बधी बाजुओनो सरवाळो। तो परिमिति बराबर बधी बाजुओनो सरवाळो। बधी बाजुओ तो पहला लईए 4 सेमी वत्ता 2 सेमी वत्ता 1 सेमी वत्ता 5 सेमी। दरेकनो सरवाळो करिए तो 4 ने 2 5 ने 6, 6 ને 1 7, 7 ને 5 12, તો કેટલો જવાબ આવશે? 12 સેન્ટીમીટર। તો હવે બીજો એક્ઝામ્પલ જોઈએ, એવો ને એવો જ છે। એની અંદર પણ આકૃતિની પરિમિતિ શોધવાની છે। તો આકૃતિની પરિમિતિ શોધવા માટે શું કરવું પડે? બધી બાજુઓનો સરવાળો। તો પરિમિતિ બરાબર બધી બાજુઓનો સરવાળો। શું થશે? 35 સેમી વત્તા 23 સેમી વત્તા 35 સેમી વત્તા 40 સેમી। દરેકનો સરવાળો કરીએ તો 35 ને 35 70, 70 ને 40 110, 110 ને 23 133 સેન્ટીમીટર। તો આકૃતિની પરિમિતિ કેટલી થશે? 133 સેન્ટીમીટર। સી જોઈએ તો એની અંદર પણ પરિમિતિ શોધવાની છે। તો પરિમિતિ શોધવા શું કરવું પડે? પહેલાં બધી બાજુઓનો સરવાળો। તો લખીએ હવે 15 સેમી વત્તા 15 સેમી વત્તા 15 સેમી વત્તા 15 સેમી। હવે બધાનો સરવાળો કરીએ, 15 ને 15 30, 15 45, 15 60, તો 60 સેમી। ચોથો એક્ઝામ્પલ જોઈએ તો એની અંદર પણ પરિમિતિ બરાબર બધી બાજુઓનો સરવાળો। શું થશે? 4 સેમી વત્તા 4 સેમી વત્તા 4 સેમી વત્તા 4 સેમી વત્તા 4 સેમી। તો 4 સેમી વત્તા 4 સેમી વત્તા 4 સેમી વત્તા 4 સેમી અને વત્તા 4 સેમી। સરવાળો કરીએ તો 4 ને 4 8 12 16 અને 20, તો કેટલા થશે? તો 20 સેમી થશે। તો બાળકો, હવે આપણને પરિમિતિ શોધતા આવડી ગઈ। આવી ગમે તેટલી આકૃતિ આપી હોય, ગમે તેટલા માપ આપ્યા હોય, ગમે તેટલી બાજુઓ આપી હોય, તો આપણે એની પરિમિતિ શોધી શકીએ।